હવે નેક્સ્ટ સ્પીકર છે નીરવ શાહ. જીઓજેબ્રા સોફ્ટવેર મેથેમેટિક્સ નું એક સોફ્ટવેર છે જેનું આજે ડેમોન્સ્ટ્રેશન તમને કરાવવા જઈ રહ્યો છું. જીઓજેબ્રા સોફ્ટવેર એક ઓપન સોર્સ સોફ્ટવેર છે કે જે મિત્રો જીઓજેબ્રા સોફ્ટવેરમાં એલ્જીબ્રા, ટ્રિગોનોમેટ્રી, 3D કેલ્ક્યુલેટર, 3D ગ્રાફિક્સ એવા ઘણા બધા ફીચર્સ છે. જીઓજેબ્રા સોફ્ટવેર ઘણા બધા પ્લેટફોર્મમાં અવેલેબલ છે. ડાયરેક્ટ બ્રાઉઝરમાંથી પણ તમે જીઓજેબ્રા યુઝ કરી શકો છો, મોબાઈલ એપ્લિકેશન્સ પણ અવેલેબલ છે અને ડેસ્કટોપ એપ્લિકેશન પણ અવેલેબલ છે. સમયની નજાકતતાને જોઈને આપણે ડાયરેક્ટ જીઓજેબ્રા એપ્લિકેશનનું ડેમોન્સ્ટ્રેશન જ તમને બતાવવા જઈ રહ્યો છું, જેથી કરીને તમને થોડો અંદાજો આવે કે જીઓજેબ્રા સોફ્ટવેર કઈ રીતે યુઝ થાય છે અને કઈ રીતે મેથેમેટિક્સને આપણે વધારે ઇન્ટરેસ્ટિંગ અને વિઝ્યુઅલાઇઝ કરી શકીએ. મિત્રો સ્ક્રીન વિઝિબલ છે જીઓજેબ્રા સોફ્ટવેરની? હા, અત્યારે હું જીઓજેબ્રા સોફ્ટવેરની ડેસ્કટોપ એપ્લિકેશન યુઝ કરી રહ્યો છું. એમાં તમે જોઈ શકો છો રાઈટ હેન્ડ લેફ્ટ હેન્ડ સાઈડ એલ્જીબ્રા આપેલું છે, અહીં જુદા જુદા ટૂલ્સ આપેલા છે. મિત્રો અહીં ટૂલ્સ આપેલા છે, આપણે ડાયરેક્ટલી અહીં જે ઇનપુટ દેખાય છે ત્યાં તમે કોઈ પણ ફંક્શન ટાઈપ કરી શકો છો. જેમ કે અહીં મેં વાય ઇક્વલ ટુ એક્સ લાઈન ડ્રો કરેલી છે. હવે સપોઝ અહીંયા વાય ઇક્વલ ટુ 2x + 3 લાઈન એન્ટર કરું છું, એટલે બીજી લાઈન ડ્રો થઈ ગઈ અને બંને લાઈનનું આપણને ઇન્ટરસેક્શન પોઈન્ટ પણ અહીં જોવા મળ્યું છે. તમે જુઓ છો એના કોઓર્ડિનેટ આપણને દેખાય છે અહીંયા, બરાબર. હવે આપણે આગળ વધીએ અને વર્ડ પ્રોસેસર જેવું જ છે, તમે કંટ્રોલ ઝેડ કરશો એટલે વસ્તુ ચાલી જશે અને તમારે જો એને જેપીજી તરીકે સેવ કરવી હશે તો પણ થઈ શકશે. હવે એમાં તમે લોકો ફર્સ્ટ સેમેસ્ટરમાં વિદ્યાર્થી મિત્રો વેક્ટર ચેપ્ટર ભણ્યા છો, અહીં એનું થોડું ડેમોન્સ્ટ્રેશન આપણે કરીએ. v equal to 1, 2 વેક્ટર v equal to 0, -1 વેક્ટર મેં ટાઈપ કર્યો છે. u equal to 3, 5 વેક્ટર આપણે. હવે આ બંને વેક્ટર આપણી પાસે છે, v વેક્ટર પણ આપણે આપી દઈએ, w વેક્ટર 2, 6. મિત્રો તમે જોઈ શકો છો u અને w વેક્ટર છે. હવે તમે જ્યારે ફર્સ્ટ સેમેસ્ટરમાં ભણ્યા ત્યારે તમે બે વેક્ટરનું એડિશન કરતા હતા, અહીં હું બે વેક્ટરનું એડિશન કરું છું. જ્યોમેટ્રિકલી આપણે જોઈએ પણ ખરા કે એ બે વેક્ટર જ્યોમેટ્રિકલી શું આપે છે. a equal to u plus w, આ જે બે વેક્ટરનો એડિશન આપણને મળ્યો જે આન્સર છે આપણો વેક્ટર a, જે ખરેખર u અને w વેક્ટર દ્વારા જે પેરેલોગ્રામ રચાય એના ડાયગોનલ તરીકે એ વેક્ટર આવે છે. એટલે જ્યોમેટ્રિકલી આપણને સમજાણું કે u પ્લસ w વેક્ટર શું આપે છે. હવે આપણે ફર્સ્ટ સેમેસ્ટરમાં સ્કેલર મલ્ટીપ્લિકેશન પણ વેક્ટરનું ભણ્યા છીએ, અહીંયા આપણે 2u જોવા માંગીએ છીએ. તમને ખ્યાલ છે 2u વેક્ટર એટલે શું? u વેક્ટરને ડબલ લેન્થ નો વેક્ટર યુનિક ડાયરેક્શનમાં, તો અહીં 2u વેક્ટર પણ આપણને જોવા મળ્યો છે. હવે આગળ વધીએ. ઓકે
मित्रों અહીં થોડા ટૂલ્સ નો ઉપયોગ કરીને નાનકડી વસ્તુ શીખવા માંગીએ છીએ ત્યારબાદ ઘણા બધા એવા સ્લોપ્સ પણ ફાઇન્ડ કરી શકાય છે કોઈ પણ રીજન નો એરિયા પણ ફાઇન્ડ કરી શકાય છે એંગલ બાયસેક્ટર પણ કરી શકાય છે ઇવન મેટ્રિક્સ મલ્ટીપ્લિકેશન પણ કરી શકાય છે આપણે અહીં એક નાનકડી વસ્તુ કરીએ જે સ્કૂલમાં પણ તમે ભણ્યા હશો અહીં સર્કલ ડ્રો કરવા માંગુ છું સર્કલ વિથ ગિવન સેન્ટર આમે સર્કલ ડ્રો કર્યું છે મિત્રો હવે હું અહીંથી પોઈન્ટ ઓપ્શન સિલેક્ટ કરું છું અને રેન્ડમલી બે પોઈન્ટ હું મારા સર્કલ પર મૂકી દઉં છું હવે લાઈન હવે આ બે પોઈન્ટ ને જોડતી આપણે લાઈન સેગમેન્ટ ડ્રો કરીએ છીએ લાઈન સેગમેન્ટ ડ્રો કરું છું એક બહુ મહત્વની વસ્તુ આપણે કરવા જઈ રહ્યા છીએ આપણે શું કરવા જઈ રહ્યા છીએ આ સર્કલ ની આપણે કોઈ કોડ બનાવી જીવા ગુજરાતીમાં જેને કહીએ તો હવે હું આનું મિડ પોઈન્ટ ગોતીશ હવે આનું જે મિડ પોઈન્ટ હું ગોતીશ આ મેં નું મિડ પોઈન્ટ લીધું હવે મિત્રો હું શું કરીશ આ જે મિડ પોઈન્ટ ઈ આવ્યું હવે હું આ પોઈન્ટ ડી ને ચેન્જ કરું છું પોઈન્ટ ડી ને મૂવ કરું છું મૂવ ઓપ્શન્સ થી હવે તમને ખ્યાલ છે કે પોઈન્ટ સી ફિક્સ છે પોઈન્ટ ડી ને મૂવ કરું છું એટલે કે આપણી આ જીવાનું મિડ પોઈન્ટ પણ ચેન્જ થશે અને એનું લોકસ એટલે કે મારો કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ સર્કલ મેં લીધું છે એની એક જીવા મેં લીધી એટલે કે કોડ એનું મિડ પોઈન્ટ આપણે લીધું છે હવે આ જે પોઈન્ટ ડી છે એને હું સર્કલ ઉપર મૂવ કરું છું ત્યારે તમારે પોઈન્ટ ઈ નું લોકસ જોવાનું છે યુ વિલ સી અ બ્યુટીફુલ ફિગર ઓવર ધેર હા એક જ મિનિટ રાઈટ ક્લિક કરી અને શો ટ્રેસ કર્યું એટલે કે એનો આપણને લોકસ બતાવશે એનો આપણને પાથ બનાવશે હું અત્યારે ડી પોઈન્ટ ને મૂવ કરી રહ્યો છું As I am moving the point D, you can see the journey of E. E point કઈ રીતે મૂવ થાય છે તમે જોઈ શકો છો. That also forms a circle. એ પણ એક સર્કલ બનાવ્યું. એટલે ટેક્સ્ટબુક માં આપણને એવું પૂછ્યું હોય કે કોઈ પણ સર્કલ ના કોડ નું મિડ પોઈન્ટ જે છે એનું લોકસ ફાઇન્ડ કરો તો એ સર્કલ નું ઇક્વેશન હોય પણ જ્યારે આવા કોઈ સોફ્ટવેરની મદદથી આપણે ખરેખર પરફોર્મ કરીને જોઈએ કે ના ખરેખર એ વસ્તુ સર્કલ બની ત્યારે એ વસ્તુ આપણને લાઈફ ટાઈમ યાદ રહી શકે છે મિત્રો જીઓજીબ્રા સોફ્ટવેરમાં આવી ઘણી બધી વસ્તુ છે જે તમારી સાથે શેર કરવાની પણ છે જસ્ટ આ એક નાનો ડેમોન્સ્ટ્રેશન મેં તમને બતાવવાનો પ્રયત્ન કર્યો દેટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ સપોઝ એક નાનકડી વસ્તુ કરીને પછી આપણે નેક્સ્ટ સ્પીકર તરફ આગળ વધીએ કેમ કે આપણે સમય અત્યારે આપણી પાસે બહુ ઓછો છે સપોઝ તમે કોઈ પણ ગ્રાફ ડ્રો કરવા માંગો છો ધારો કે y equal to x square તમને બધાને ખબર છે કે આ પેરાબોલા છે તો એ ત્યાં પેરાબોલા બની ગયો છે એ જ રીતે કોઈ પણ 3D ફિગર અહીં મેં 3D કેલ્ક્યુલેટર સિલેક્ટ કરી રહ્યો છું હવે આ 3D ફિગર તમને કદાચ 3 ડાયમેન્શન દેખાશે 2 સેકન્ડમાં ત્યાં હું પેરાબોલોઇડ પેરાબોલોઇડ આપણને જોવા મળ્યો 3 ડાયમેન્શનમાં મિત્રો હાયર એન્જિનિયરિંગ મેથેમેટિક્સમાં 3D જ્યોમેટ્રીનો પણ બહુ બધો યુઝ આવે છે પછી ક્યારેક આપણે જીઓજીબ્રા સોફ્ટવેર માટે અલગથી ભેગા થઈશું અત્યારે સમયની પાબંદીને કારણે હું વધુ આમાં ઊંડો નથી ઉતરી રહ્યો જેથી કરીને બાકીના બધા એક્સપર્ટને પણ તમને સાંભળવાનો યોગ્ય મોકો મળે હું હવે